विद्यार्थी मित्रों, आज आप हिंदी पाठ छ भरत लेक्चर नंबर त्रण। गया लेक्चर में आप पेज नंबर 38 सुधी पहुंचा था। अत्यारे 39 पेज थी आप शुरू करवानु छे। तो आप गया लेक्चर नी अंदर दुष्यंत नी वात अने तपस्या नी वात सांभळी। दुष्यंत एवं विचार में पड़ी जाए कि आ बाळकनो बोड़ो एकदम तेजस्वी है, कोई सामान्य व्यक्ति पुत्र नहीं होय, कोई वीर पुरुष हशे। तपस्वी ने पोचता पण एवं ख्याल आए कि पूर्ववंशीय छे, कोई सामान्य बाळक नथी। एम बातचीत तपस्वी वच्चे अने दुष्यंत वच्चे थाय छे। अने त्यार पछी एने मननी अंदर शंका जागे छे। तपस्वी ने पूछे छे कि तो आ देवी कोई देवलोकनो होय एवो आ लागे छे। तो एना शंकाना समाधान माटे तपस्वीनी जवाब आपे छे के हे आर्य, के जे कहे हे राजा, के छे कि भाई खरेखर आ एनी माँ छे, ई स्वर्गनी अप्सरा मेनकानी पुत्री छे, एटले कदाच आनु रूप छे एटलू तेजस्वी छे। अने त्यारे एना जवाब सांभळी अने दुष्यंत राजा पूछे छे कि तो आनी पिता एटले के ई शकुंतलाना लग्न कया राजर्षि साथे थया हता। तो शकुंतला तपस्वीनी एम कहे छे कि हूँ एवं व्यक्ति मारा मोढ़े हूँ नाम लेवा मागती नथी कि जेने कोई कारण वगर आ स्त्री ने छोड़ी दीधी हो। त्यारे मननी अंदर एने प्रश्न उपस्थित थाय छे दुष्यंत राजा ने कि खरेखर आनी स्टोरी तो मारा जेवी लागे छे, मारी स्टोरी ने मळती लागे छे। मतलब ई पूछे छे कि एनी माताનું नाम શું છે। ત્યાં એટલી વારમાં પેલી તપસ્વીની જે માટીનો મોર લેવા ગઈ હોય છે એ લઈને પાછી ફરે છે અને બાળકને આપીને કહે છે બડે ચાવ સે દેખર કહા હે શકુંત પહેલી તપસ્વીની એમ કહે છે એ સર્વદમન એ શકુંત લાવણ્ય દેખ, ત્યારે આ શકુંત લાવણ્ય દેખ, શકુંત લાવણ્ય એટલે કે મોર અહીંયા પહોંચ્યા હતા। હવે આગળ આપણે બાળક બડે ચાવ સે દેખર કહા હે શકુંતલા મેરી માતા, કે બડે ચાવ સે ખૂબ આનંદથી એમ કે આશ્ચર્યથી થી એને જોઈને એમ કે છે શકુંતલા વાણી એમ કીધું એટલે શકુંતલા એવું સમજાણું એને, એ કે ક્યાં છે મારી માતા શકુંતલા, એમ દૂસરી તપસ્વીની હસ્તી હુઈ યહ તેરી માતા નહીં હે, તુમ ઇસ નામ સે ધોખા ખા ગઈ સર્વદમન, મેને તો કહા થા મિટ્ટી કા મોર દે। બીજી તપસ્વીની પોતે હસ્તી દાંત કાઢતી કહે છે કે આ મારી માતા નથી, એમ તારી માતાનું હું નહોતી કહેતી, હું તો આ મોરની વાત કરતી હતી અને સંસ્કૃતમાં શકુંત લાવણી એમ કહેવાય, તો આ એ કે આ માટીનો મોર તું જો, એમ દુષ્યંત સ્વયં છે મનમાં જ ઇસકી માં મેરી હિ પ્યારી શકુંતલા હે યા ઇસ નામ કી કોઈ દૂસરી સ્ત્રી હે, યહ વૃતાંત મુજે એસે વ્યાકુલ કરતા હે જેસે મૃગ તૃષ્ણા પ્યાસે હિરણ કો વ્યાકુલ કરતી હે। દુષ્યંત છે મનમાં ને મનમાં કહે છે કે આની માં છે એ મારી પ્યારી શકુંતલા છે કે આવી નામની જ કોઈ બીજી સ્ત્રી છે, એમ કારણ કે એને બધું હવે યાદ આવવા લાગ્યું હોય છે કે મેં શકુંતલા સાથે વિવાહ કર્યા હતા અને વગેરે વગેરે વાત એને યાદ આવવા લાગી રહી છે, એટલે કે છે કે શું આની માં છે મારી શકુંતલા જ છે કે આ નામની કોઈ બીજી સ્ત્રી હશે, અને આ વૃતાંતથી કે આની વાર્તા તો મારા જેવી જ લાગે છે એમ, અને પોતાનું મનને એટલું બધું વ્યાકુલ થાય છે કે પોતે વિચારે છે કે મૃગતૃષ્ણા, મૃગતૃષ્ણા એટલે કે તડકો હોય એને આપણે જોજો, તમે દૂરથી સીધો રોડ હોય ત્યાં જતા હોય ગાડીમાં કે તમે જોજો કે પાણીના ખાબોચિયા ભર્યા હોય ને એવું લાગશે, તો એ પાણીના ખાબોચિયા બાજુમાં જઈએ ત્યારે ખબર પડે કે ખરેખર આ પાણી છે નહીં, એને મૃગતૃષ્ણા કે મૃગજળ જેને કહેવાય, એટલે કે આ મૃગજળને જો એ હરણ છે એ વ્યાકુળ થઈ એને પાણી પીવા માટે દોડે છે, એટલું આતુરતા થાય છે। એવી રીતે જ મને હવે આ વાત સાંભળવાની ખૂબ આતુરતા લાગી છે કે આ શકુંતલા કદાચ મારી જ પત્ની હોય એમ। બાળક ખુશ હોકર મુજે યહ મોર બહુત અચ્છા લગતા હે ખેલોના લે લેતા હે, બાળક ખુશ થઈ અને કહે છે કે મને આ મોર ખૂબ સારો લાગે છે એમ, અને બાળક છે એ પોતે રમકડું લઈ લે છે। પહેલી તપસ્વીની ગભરા કર, પહેલી તપસ્વીની આમ ડરીને કહે છે ઓ બાળકની બાસે રક્ષાબંધન કહાં ગયા, બીને ડરીને એમ કહે છે કે બાળકની બા એટલે કે બાજુમાં રક્ષાબંધન નામનો એક દોરો બાંધેલો હોય છે એ ક્યાં ગયો, એમ
दुष्यंत, घबराओ मत, जब यह नाहर से खेल रहा था तब इसके हाथ से गिर गया था, सो वहां पड़ा है। ठीक है, डर मत, के डर माई के जो नाहर, नाहर एटले के सिंह बाळ, सिंह नु बच्चू, एनाथी रमी रह्यो हतो त्यारे एना ए हाथ थी नीचे पड़ी गयो हतो, जो ई त्यां पड्यो छे, मैं उठाकर तुम्हें दे देता हूँ अने हूँ इने उठावी अने तमने आपी दऊं छू। उठाने के लिए झुकता है अने लेवा माटे ई नीचो नमे छे। पहली तपस्वी, अरे अरे मत उठाओ, इसे मत छूना, अने के छे पहली के ने, अरे इने उपाड़तो नहीं, एने तू अड़कतो नहीं। तो दूसरी तपस्वी, ओह इसने तो उठा ही लिया। तो बीजी तपस्वी के, अरे भगवान आने तो लय ली, तो दोनों एक दूसरे को आश्चर्य से देखते हैं, बने एक बीजा ने आश्चर्य से जुवे। दुष्यंत, यह लो, परंतु यह कहो कि तुमने मुझे इसको उठाने से रोका क्यों था। ठीक है सारू, मैंने पहला एम के ते मैंने આનાથી ઉઠાવવા માટે રોકતા શું કામ હતા તમે લોકો મને, એમ આ લેવા માટે શું કામ રોકતા હતા એમ? તો દૂસરી તપસ્વીનીનો જવાબ આપે છે, ઈસ રક્ષાબંધન કા નામ અપરાજિત હે, જિસ સમય ઈસ બાલક કા નામકરણ હુઆ થા તબ મહાત્મા મરીચી કે પુત્ર કશ્યપ ને યહ ધાગા દિયા થા, ઈસકા ગુણ હે કે કભી યહ ધરતી પર ગીર પડે તો ઈસ બાલક કે માતા પિતા કો છોડકર ઈસે કોઈ દૂસરા ન ઉઠા સકે। તપસ્વીની દુષ્યંતના પ્રશ્નનો જવાબ આપે છે, ચોખવટ કરે છે કે ભાઈ આ રક્ષાસૂત્ર છે, રક્ષાબંધન છે, એમનું બીજું નામ શું છે? તો કે અપરાજિત, અપરાજિત છે। અને જે સમયે કે બાળકનું નામકરણ થયું હતું, નામકરણ વિધિ થઈ હતી, ત્યારે મહાત્મા મરીચીના પુત્ર હતા કશ્યપ, એને આ ધાગો એટલે કે આ દોરો આપ્યો હતો અને એની હાથમાં બાંધ્યો હતો। અને આનો ગુણ, આની વિશેષતા એ છે કે ક્યારે પણ એ ધરતી ઉપર પડે તો આ બાળકના માતા પિતા સિવાય બીજું કોઈનો એને ઉપાડી શકે અને એના માતા પિતા જેને ઉઠાવી શકે। તો દુષ્યંત તરત બીજો પ્રશ્ન એને મનની અંદર થાય છે, ઓર જો કોઈ ઉઠા લે તો ક્યાં હો, અને જો કદાચ કોઈ એને ઉપાડી લે તો શું થાય? પહેલી તપસ્વીની, યહ તો તુરંત સાપ બનકર ઉસે ડસતા હે, પર તો એ કે તરત જ સાપ બની અને એને ડસી લે છે। દુષ્યંત, તુમને કભી એસા હોતે દેખા હે, કે તમે ક્યારે એને આવું થતું જોયું છે, કે ક્યારે રૂબરૂ, ક્યાં ખાલી માત્ર વાત જ સાંભળેલી છે? તો પહેલી તપસ્વીની જવાબ આપે છે કે અનેક બારી, કે હા ઘણી વખત હું મેં જોયેલું છે। દુષ્યંત પ્રસન્ન હોકર, પ્રસન્ન થઈને, તો અબ મેરા મનોરથ પૂરા હુઆ, મેં ક્યો ના આનંદ મનાવું, બાલક કો ગોદ મેં લે લેતા હે, પડદા ગીરતા હે। હવે દુષ્યંતના એને બંની અંદર જે શંકા હતી કે એની શકુંતલા છે એ મારી પત્ની જ કદાચ હોઈ શકે, અને ઘણા સમયથી એની શોધખોળ કરતો હતો, એટલે પોતે આનંદ થાય છે અને કાશ હવે મારું મનોરથ, મારી મનોકામના જે હતી પૂર્ણ થઈ છે, એટલે મેં આનંદ જ હવે મનાવશે, શું કામ હું આનંદ મનાવશું, કારણ કે હવે રક્ષાસૂત્રને ઉપાડી લીધું એટલે સાબિત થઈ ગયું કે હું જેનો પિતા છું અને આ મારો જ પુત્ર છે, એટલા માટે એ બાળકને પોતાના ખોળામાં લઈ લે છે અને નાટક છે અહીંયા પૂરું થાય છે, સાથે આપણો પાઠ પણ પૂરો થાય છે, સરસ મજાનો પાઠ છે। અને મને આશા છે કે તમને એ પાઠ સમજાઈ જ ગયો હશે, છતાં પણ જો ક્યાંય પણ પ્રોબ્લેમ થતો હોય તો તમે મને ફોન દ્વારા જણાવી શકો છો, જેથી કરીને આપણે વધારે રિવિઝન કરી શકીએ। ચલો હવે આપણે પાઠ 6 પાકી બુકમાં લખવાનો છે, અને શબ્દાર્થ લખવા, ત્યાર પછી મુહાવરે લખવાના છે, બે મુહાવરા છે। અભ્યાસના પ્રશ્નની અંદર જોઈએ તો પહેલો પ્રશ્ન છે, ઈસ એકાંકી કે આધાર પર બાલક શરમન દમન કી વિશેષતાઓ કા વર્ણન કીજે, તો આ પ્રશ્ન પણ લખવાનો છે। બીજો પ્રશ્ન, શરમ દમન કે વ્યવહારો કો દેખકર દુષ્યંત કે મન મેં કોણ સે વિચાર આતે હૈ, આ બંને પ્રશ્નો છે, તમે શાંતિથી હજી બીજી વખત પાઠ વાંચશો તો એનો જવાબ તમને પાઠની અંદરથી જ મળી જશે। ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન, ઈસ એકાંકી મેં નિમ્નલિખિત પાત્રો કે અંતર્નિહિત મૂલ્યો કે, એટલે આંતરિક એના મૂલ્યો, કે દુષ્યંત વિશેનો એકાદો પેરેગ્રાફ લખો અને શર્વ દમન વિશે એક પેરેગ્રાફ લખો, એ ટૂંક નોંધ, અને એના જે ગુણ હોય એ આમાં દર્શાવવાના છે।
प्रश्न त्रण छे के इस परिच्छेद को ध्यानपूर्वक पढ़कर दिए गए प्रश्नों के उत्तर दीजिए। आ पेरेग्राफ ने वाँचवानो छे अने त्यार पछी जे आ प्रश्नों लिखा छे ए प्रश्नना जवाब तमारे पेरेग्राफ उपरथी आपवाना छे। ज्यारे पछी आ चौथो प्रश्न काई लखवानी जरूर छे नहीं। त्यार पछी स्वाध्यायना प्रश्न में आपणे जोईए तो प्रश्न एक, ऋषिओने बालक का नाम सर्वदमन क्यों रखा था? बराबर, शॉर्ट में टूंका प्रश्न छे। बीजू, दुष्यंत बालक के प्रति क्यों आक्रोशित रहे थे? प्रश्न त्रण, दुष्यंत ने पूर्व वंशीय जीवन की कौन सी दो रीतियां बताई थी? अब आ प्रश्न जवाब पण तमने पाठने आधारे मळी जाय एवा छे, एटले लखवानी छे। त्यार पछी चित्रों का अवलोकन करके अपने शब्दों में कहानी लिखिए। अने आ जे वार्ता छे अथवा तो बीजी कोई वार्ता हूँ तमने आपीश तो अत्यारे आ तमारे पाकी बुक में लखवानी जरूर नथी, परंतु आ निबंध बुक में आपणे लखशुं। आगळ निबंध बुक नी अंदर आपणे जोशुं त्यारे वार्ता लखशुं। त्यार पछी विद्यार्थी मित्रों, हवे आवे छे पॉइंट भाषा सज्जता। तो भाषा सज्जतानी अंदर विशेषणनो पॉइंट आवे छे, तो आपणे विशेषण विस्तारपूर्वक આપણે સમજાવીશું તમને। વ્યાકરણની અંદર આ વિશેષણનો પોઈન્ટ બાકી છે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિશેષણ વિશે સમજીશું, પરંતુ ત્યાર પહેલાં આપણે થોડી હેડલાઇન અહીંયા થોડુંક આપ્યું છે તો એ આપણે સમજી લઈએ, જોઈ લઈએ કે નિમ્નલિખિત વાક્યો પઢીએ ઓર ઉમેર પ્રયુક્ત ગાઢી શબ્દો પર ધ્યાન દીજે। માત્ર આ સમજવાનું જ છે, આ કંઈ લખવાનું જરૂર નથી। સુરત ઐતિહાસિક નગર હૈ, પરિશ્રમી છાત્ર કભી અસફળ નહીં રહેતા। हमने बाजार से 2 लीटर दूध खरीदा। छात्रालय में 20 छात्र है, वे लड़के खेल रहे हैं। तो आम शू सूचना आपी है कि डार्क शब्द है जे एना उपर ध्यान आपवानुं छे। आपणे आ शब्द वाँच्या एमां ध्यान आप्युं। हवे नीचे वात छे कि उपर्युक्त वाक्यों में ऐतिहासिक, परिश्रमी, 2 लीटर, 20 आदि शब्द गुण, संख्या, मात्रा, परिमाण बताते हैं। तो ये सभी गाढ़े शब्द किसी न किसी रूप में वाक्य में प्रयुक्त संज्ञा या सर्वनाम शब्द की विशेषता का बोध कराता है। એની વ્યાખ્યા છે વિશેષણની અહીંયા કે જો શબ્દ સંજ્ઞા યા સર્વનામ કી વિશેષતા ગુણ સંખ્યા માત્ર પરિણામ બતાતે હે વે વિશેષણ કહેવાતે હે। બરાબર, આ વિશેષણ કોને કહેવાય આપણે અહીંયા શોર્ટમાં જાણ્યું। ત્યાર પછી આગળ આપ ઇસ आप विशेषण तथा उनके प्रकार पढ़ चुके तथा निम्नलिखित वाक्यों में विशेषण पहचान कर उसके प्रकार लिखिए। ओम चतुर लड़का है। श्यामा 20 किलो आटा लाया। सानिया बाजार से थोड़ी चीनी लाई। साहिल के पास 10 रुपये है। कुछ लड़के उद्यान में खेल रहे हैं। तो एमा विशेषण शब्द क्या है तो कि चतुर, 20 किलो, थोड़ी अने 10 रुपये अने कुछ, आ बधा विशेषण छे। तो पेलामां गुणवाचक विशेषण आवशे, બીજામાં સંખ્યાવાચક છે, ત્રીજામાં પરિમાણવાચક છે, ચોથામાં સંખ્યાવાચક છે અને પાંચમામાં પરિમાણવાચક છે। આવી રીતે વિશેષણ આમાં પાઠમાં આવ્યું છે, ભાષા સત્તાએ થોડુંક આપણે સમજ્યા, પરંતુ નેક્સ્ટ લેક્ચરની અંદર હું વિસ્તારપૂર્વક તમને વિશેષણ તથા વિશેષણના પ્રકારો ઉદાહરણ સાથે હું તમને સમજાવીશ। બરાબર, ચાલો આટલું પાઠ આપણે પૂરું થયો છે। ત્યાર પછી આગળ હજી થોડુંક છે, જોઈ લઈએ ને પણ નિમ્નલિખિત વાક્યો કો પઢીએ ઓર રેખાંકિત શબ્દકો પર ધ્યાન દીજીએ કે સાન્યા અચ્છી લડકી હૈ, સાન્યા કોમલ સે અચ્છી લડકી હૈ, સાન્યા કક્ષા મેં સબસે અચ્છી લડકી હૈ। ઉપર્યુક્ત વાક્યો મેં અચ્છા વિશેષણ કા પ્રયોગ 3 પ્રકાર સે કિયા ગયા હૈ। વાક્યો મેં કેવલ સાન્યા હી વિશેષતા કા બોધ કરાને કે લિયે, वाक्य में सानिया और कोमल की तुलना करके सानिया को कोमल से अच्छी बताने के लिए। ग, वाक्य में सानिया को कक्षा में सबसे अच्छी बताने के लिए। हमें उपर्युक्त विधानों से यह स्पष्ट है कि विशेषण शब्दों का प्रयोग संज्ञा या सर्वनाम शब्द की सामान्य विशेषता बताने के लिए है। संज्ञा या सर्वनाम की विशेषताओं की तुलना करने के लिए, उनमें से एक को दूसरे से कम या ज्यादा बताने के लिए।
दो से अधिक संज्ञा या सर्वनाम की विशेषताओं की तुलना करने करके उनमें से किसी एक को सबसे कम या सबसे ज्यादा बताने के लिए। त्यार पछीनो प्रश्न छे, निम्नलिखित विशेषणों का तीन प्रकार से वाक्यों में उपयोग कीजिए। सुंदर, बड़ा, मेहनती, चला, बराबर छे। आनो त्रण प्रकार उपयोग करवानो छे। अने त्यार पछी निम्नलिखित शब्द को पढ़िए और समझिए। आ वाँचवाना छे अने समझवाना छे, बराबर छे। आमा प्रत्ययનું છે, બરાબર। આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વિશેષણ અને ઉપસર્ગ અને પ્રત્યય વિશે હું તમને માહિતી આપીશ, બરાબર। આવજો।